આરડી હાઈવે પર વતન જવા નીકળેલા યુવાનનું અકસ્માતમાં મોત નિપજાવનાર કાર ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. પારડી નેશનલ હાઈવે નંબર 8 હોટેલ ફાઉન્ટેન સામે ગતરોજ સોમવારના બપોરના 12:45 વાગ્યાના સુમારે પારડી જીઆઈડીસી જુગલ ટ્યુબ કંપનીમાં કામ કરતો યુવાન રાજેશ હિરદે નારાયણ ચમર, કે જે ગતરોજ પોતાના વતન યુપી જવા માટે તેને મૂકવા એના પિતરાઈ ભાઈ શીતલ પ્રસાદ રામપ્રસાદ ચમાલ હોટલની સામે વાપીથી સુરત જતા ટ્રેક ઉપર હાઈવે રોડ ક્રોસ કરવા સમયે એક પૂર ઝડપે હોન્ડા સિટી કાર નંબર GJ15AD4333ના ચાલક સમીર નઝીર શેખ ઉંમર 21 વર્ષ રહે ઉદવાડા ગામ તાલુકો પારડી નાઓએ યુવાનને અડફેટમાં લઈ યુવાનને સીધો હવામાં ફંગોળાઈને કારના બોનેટ તેમજ કારના કાચ ઉપર પડ્યો હતો. ગંભીર ઈજા થયેલ રાજેશને પારડી હોસ્પિટલમાં કાર ચાલક સમીર શેખ સારવાર અર્થે લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તાત્કાલિક સારવાર હાથ ધરી હતી અને ટૂંકી સારવાર દરમિયાન યુવાન રાજેશ હિરદે નારાયણ ચમારનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં કંપનીના મેનેજરો દોડી આવી અકસ્માત કાર ચાલક સામે પારડી પોલીસ મથકમાં સમીર નઝીર શેખના વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ પિતરાઈભાઈ શીતલ પ્રસાદ રામપ્રસાદ ચમારનાઓએ નોંધાવી હતી. પોલીસે કાર ચાલક સમીર શેખની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. કેસની વધુ તપાસ જમાદાર અમૃત પરમાર કરી રહ્યા છે. જો કે અકસ્માતમાં કાર ઉદવાડા ગામના સરોરા ઈરાનીની હોવાનું જાણવા મળ્યું છે. કાલે એટલે એક ગાડીથી બચીને એટલે એક ગાડીથી બચ્યો ને અમારી ગાડીથી સાઈડ પર, એટલે અમે હાઈવે પર 80 સ્પીડ પર અમે નોર્મલ જ જતા હતા, એકદમ જ આવી ગયો તો બ્રેક મારી, એટલે અકસ્માત થઈ ગયો. લાયસન્સ વગેરે છે બધું? બધું છે લાયસન્સ. આ ગાડીનો માલિક કોણ હતો? ગાડી માલિક સરોજ ઈરાની. ને એટલે તું ક્યાં જતો હતો? મેં વલસાડ. તારું નામ? સમીર ભાઈ. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.